હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક. આજના આપણા ફિફ્થ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છીએ બિલ્ડિંગ મટીરિયલનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક સિમેન્ટ વિશે. લેક્ચર નંબર 1-4ની અંદરમાં આપણે બ્રિક અને સ્ટોન વિશે માહિતી લીધી, તેવી જ રીતે લેક્ચર નંબર 5ની અંદરમાં આપણે સિમેન્ટ વિશે જાણીએ. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ, પરંતુ શરૂઆત કરતાં પહેલાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે મારું નામ છે મિસ્ટર જય ગોહિલ, અને તમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થવા માંગતા હોય તો આ આઈડીસ પર મને ફોલો કરી શકો છો. સાથે કોઈ પણ ક્વેશ્ચન અથવા ડાઉટને પૂછવા માટે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ પણ કરી શકો છો. અને આપણે ડેઈલી કરંટ અફેર્સ અને અન્ય વિષયોની પીડીએફ અને ક્વિઝમાં પાર્ટિસિપેટ થવા માટે જીપીએસસી નેટવર્ક નામની ટેલિગ્રામ ચેનલને પણ ખાસ જોઈન કરી શકો છો. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. ફર્સ્ટ ઓફ ઓલ આપણને એ ખબર હોવી જોઈએ કે સિમેન્ટના એવા કયા કયા સબ ટોપિક્સ છે જેમાંથી સૌથી વધારે મેક્સિમમ ક્વેશ્ચન છે એક્ઝામમાં પૂછાય છે. તો તમે અહીં જોઈ શકાય છે કે જે કમ્પોઝિશન ઓફ સિમેન્ટ, મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટ, હાઇડ્રેશન ઓફ સિમેન્ટ, ટાઈપ્સ ઓફ સિમેન્ટ, ટેસ્ટ ઓન સિમેન્ટ અને લાસ્ટમાં છે પ્રોપર્ટીઝ ઓફ સિમેન્ટ. તો આ બધા જ ટોપિક મિત્રો જેમાંથી સૌથી વધારે ક્વેશ્ચન્સ છે સિમેન્ટના નીકળતા હોય છે. હવે આપણા જે વિડીયો છે સિમેન્ટ ઉપરના એ બે પાર્ટની અંદરમાં હશે. પહેલા પાર્ટની અંદરમાં આપણે કન્સેપ્ચ્યુઅલ થિયરી સમજું સિમેન્ટ ઉપરની, અને બીજા પાર્ટની અંદરમાં આપણે વાત કરવાની છે ફેક્ચ્યુઅલ ડેટા ઓફ સિમેન્ટ. એટલે કે જેટલા પણ ફેક્ચ્યુઅલ ડેટા છે સિમેન્ટને રિગાર્ડિંગ, એ બધા જ ફેક્ચ્યુઅલ ડેટાને આપણે એક વન લાઇનર ફોર્મની અંદર સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો શરૂઆત કરીએ આજના આપણા ફર્સ્ટ ક્વેશ્ચનથી. તો આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ઇન ધ મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટ ડિફાઇન અ પ્રોપોર્શન ઓફ આર્જિલિશિયસ એન્ડ કેલ્કરિયસ મટીરિયલ આર બર્ન એટ ધ ટેમ્પરેચર ઓફ ધી વોટ. કયા ટોપિકમાંથી ક્વેશ્ચન્સ નીકળો છે તો તરત ખબર પડી જવી જોઈએ કે મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટમાંથી. હવે મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટની વાત કરીએ છીએ તો કયા બે પ્રકારના રો મટીરિયલ આપણે યુઝ થાય છે મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટ માટે. તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખો કે બે પ્રકારના મટીરિયલ્સ છે, આર્જિલિશિયસ અને બીજો છે કેલ્કરિયસ મટીરિયલ. આર્જિલિશિયસ મટીરિયલ કોને કહેવામાં આવશે? તો કે જે ક્લે છે, શેલ છે, આ બધા જ પ્રકારના જે મટીરિયલ છે એ આર્જિલિશિયસમાં સમાવેશ થશે. લાઇમસ્ટોન છે, જ્યારે ચોક છે, આ ચોક પણ મિત્રો કેલ્કરિયસ મટીરિયલની અંદર સમાવેશ થાય છે. હવે જે કેલ્કરિયસ અને આર્જિલિયસ આ બંને મટીરિયલ છે મિત્રો, એને કિલની અંદરમાં કેટલા ટેમ્પરેચરે ગરમ કરવામાં આવે છે મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટ માટે? તો ખાસ ધ્યાનમાં રાખજો, 1300 થી 1500 અંશ સેલ્સિયસ તાપમાને આપણે આ બંને મટીરિયલને ગરમ કરીએ છીએ મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટ માટે. હવે 1300 થી 1500 તમારે યાદ રાખવાનું જોઈએ, પરંતુ ઓપ્શનની અંદરમાં 1300 1500 કોઈ ઓપ્શન નથી, પરંતુ એ બંને વચ્ચેનો કોઈ ઓપ્શન આપેલો છે. તમે જોઈ શકાય છે 1450 અંશ સેલ્સિયસ. તો મિત્રો એ આપણો કરેક્ટ આન્સર થઈ ગયો. તો આપણે કેટલું વસ્તુ યાદ રાખવાની છે? તો કે 1300 થી 1500 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન છે મિત્રો, એટલા તાપમાને બંને મટીરિયલને ગરમ કરવામાં આવે છે. હવે મિત્રો મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટની વાત કરીએ છીએ તો મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટની બે પ્રોસેસ છે સૌથી વધારે પોપ્યુલર છે. એક તો છે વેટ પ્રોસેસ અને બીજી છે ડ્રાય પ્રોસેસ. હવે જે વેટ પ્રોસેસ છે મિત્રો એ જૂના પ્રકારની પદ્ધતિ છે, જૂના પૌરાણિક જમાનાની અંદર સૌથી વધારે પ્રચલિત હતી, જેની અંદરમાં આપણે જે ફાઇન પાવડર છે અત્યારે આપણે પ્રોડ્યુસ નથી કરી શકતા, એટલા માટે અત્યારે રિસેન્ટલી આપણે ડ્રાય પ્રોસેસ છે સૌથી વધારે પોપ્યુલર બનતી જાય છે. હવે આપણને ખબર છે કે 1982 પછી સિમેન્ટ ઉદ્યોગની અંદરમાં રિવોલ્યુશન આવે છે, અને આ જ રિવોલ્યુશનના પગલે ડ્રાય પ્રોસેસ છે સૌથી પ્રચલિત છે પ્રોસેસ બની જાય છે મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટ વિશે. આટલી વસ્તુ જો ખબર હશે તો ઘણા બધા ક્વેશ્ચન્સ તમારા સોલ્વ થઈ જશે. હવે ક્વેશ્ચન નંબર 2 તરફ જઈએ. હવે તમે ખાસ તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે, ધ પર્સેન્ટેજ ઓફ જીપ્સમ એડેડ ટુ ધ ક્લિંકર ડ્યુરિંગ ધ મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટ. ફરીથી ક્યાંથી ક્વેશ્ચન્સ નીકળો છે? તો કે મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટ ઉપરથી. પ્રશ્ન એવો છે કે કેટલા પર્સેન્ટેજમાં જીપ્સમ છે એડ કરવામાં આવે છે ક્લિંકરમાં. તો પ્રશ્ન એ પણ આપણા મગજમાં આવવો જોઈએ કે ક્લિંકરની અંદરમાં જીપ્સમ શા માટે ઉમેરવામાં આવે છે? તો કે કુલિંગ ઓફ ક્લિંકર, ક્લિંકરને કુલ કરવા માટે આપણે જીપ્સમ ઉમેરીએ છીએ. અને કેટલા પર્સેન્ટેજ ઉમેરીએ છીએ? તો કે 3-5%. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા મિસ્ટેક કરશે, 2-3% છે એ ટીક કરીને આવશે, પરંતુ 2-3% જીપ્સમ ક્યાં ઉમેરવામાં આવે છે એ તમને હું આગળ જણાવીશ. પરંતુ જો મેન્યુફેક્ચરિંગ ઓફ જીપ્સ સિમેન્ટની વાત કરતા હોય તો એવા કેસમાં જીપ્સમ આપણે ઉમેરીએ છીએ 3-5%. આ વસ્તુ બરાબર આપણને ખબર હોવી જોઈએ. હવે મિત્રો જીપ્સમની વાત કરીએ તો જીપ્સમનું રાસાયણિક નામ શું છે?
તો કે કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ, બરાબર. અને તેનું ફોર્મ્યુલા શું છે એ પણ આપણને ખબર હોવી જોઈએ, સી એ એસ ઓ ફોર ઇન્ટુ ટુ એચ ટુ ઓ. આ ફોર્મ્યુલા છે મિત્રો જીપ્સમનું, એ તમને ખાસ મગજમાં હોવું જોઈએ, ક્લાસ થ્રી માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન બની શકે. જીપ્સમનું રાસાયણિક ફોર્મ્યુલા જણાવો, તો આ વસ્તુ ખબર હોવી જોઈએ, એટલા માટે વારંવાર રિપીટ કરું છું. હવે આપણે આગળ જઈએ ક્વેશ્ચન નંબર ત્રણ તરફ. સેટિંગ એન્ડ હાર્ડનિંગ ઓફ સિમેન્ટ આફ્ટર એડિશન ઓફ વોટર ઇઝ ડ્યુ ટુ ધી વોટ. હવે જે સિમેન્ટની અંદરમાં સેટિંગ અને હાર્ડનિંગ જોવા મળે છે વોટરને એડ કર્યા પછી, શું કામ જોવા મળે છે? તો કે હાઇડ્રેશન ટેક પ્લેસ થશે, હાઇડ્રેશન ઓફ સમ કન્સ્ટિટ્યુટ કમ્પાઉન્ડ ઓફ સિમેન્ટ. એટલે કે સિમેન્ટની અંદર જ્યારે પણ આપણે પાણીને ઉમેરશું ત્યારે હાઇડ્રેશન છે એ જોવા મળશે. પ્રશ્ન થાય કે હાઇડ્રેશન કોને કહેવામાં આવશે? તો કે કેમિકલ રિએક્શન ટેક પ્લેસ બિટવીન ધ સિમેન્ટ એન્ડ વોટર. જ્યારે પણ વોટરને આપણે સિમેન્ટમાં એડ કરશું ત્યારે કેમિકલ રિએક્શન જે પ્રોડ્યુસ થાય છે એ કેમિકલ રિએક્શનને આપણે કહીએ છીએ હાઇડ્રેશન. ખ્યાલ આવશો મિત્રો? અને એને કારણે જ છે એ સેટિંગ અને હાર્ડનિંગ આપણને જોવા મળે છે. હવે બીજો પ્રશ્ન એ થઈ શકે છે કે હીટ ઓફ હાઇડ્રેશન કોને કહેવાય? તો મિત્રો ખાસ સમજો કે હીટ ઓફ હાઇડ્રેશન કોને કહેવામાં આવશે, કે જ્યારે આપણે વોટરને સિમેન્ટમાં એડ કરીએ છીએ ત્યારે આપણે કેમિકલ રિએક્શન જોવા મળે છે. હવે એ કેમિકલ રિએક્શનને કારણે અમુક પ્રકારની હીટ છે એ ઉત્સર્જિત થાય છે અને આ જ હીટને આપણે કહીએ છીએ હીટ ઓફ હાઇડ્રેશન. હવે જે સિમેન્ટ અને વોટરની જે કેમિકલ રિએક્શન છે એક પ્રકારનું એક્ઝોથર્મિક પ્રોસેસ છે મિત્રો, ખાસ ધ્યાનમાં રાખો એક્ઝોથર્મિક પ્રોસેસ. પ્રશ્ન ફરીથી થાય કે એક્ઝોથર્મિક પ્રોસેસ કોને કહેવાય? તો મિત્રો જ્યારે પણ કોઈ એક એવી કેમિકલ પ્રોસેસ કે જેમાં એનર્જી છે એ નીકળે, એનર્જીનું ઉત્સર્જન થાય. હવે એ એનર્જી કેના સ્વરૂપમાં હશે, કયા ફોર્મમાં હશે? તો કે હીટ અથવા તો લાઇટના ફોર્મમાં કોઈ એનર્જી પ્રોડ્યુસ થાય, ઉત્સર્જન થાય, તો એવી પ્રોસેસને આપણે કહીએ છીએ એક્ઝોથર્મિક પ્રોસેસ. એટલા માટે સિમેન્ટ અને જે વોટર વચ્ચેની જે કેમિકલ રિએક્શન છે એ કેવા પ્રકારની પ્રોસેસ છે? તો કે એક્ઝોથર્મિક છે. એ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે, એટલા માટે એ વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ. બીજી એક વસ્તુ, તો કે ટોટલ જે કમ્પ્લીટ હાઇડ્રેશન માટે કેટલા પર્સન્ટેજ વોટર રિક્વાયરમેન્ટ છે, પ્રશ્ન એક્ઝામમાં પૂછાય. તો કે ટોટલ મિત્રો 38% વોટર રિક્વાયરમેન્ટ છે, તેમાંથી જે 23% છે મિત્રો એ કેમિકલ રિએક્શન માટે વપરાય છે, બાકીના જે 15% જે છે એ કેના માટે વપરાય છે? તો કે ફિલિંગ ઓફ જેલ, બરાબર. જે ફિલિંગ ઓફ જે પોર્સ છે એ પોર્સને ફિલઅપ કરવા માટે 15% મિત્રો એના માટે વોટર રિક્વાયરમેન્ટ છે. એટલે તમારે યાદ રાખવાનું 38% છે વોટર રિક્વાયરમેન્ટ છે કમ્પ્લીટ હાઇડ્રેશન માટે. ક્વેશ્ચન નંબર 4 તરફ આપણે જઈએ. ધ ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ ઇન ધ સિમેન્ટ ઇઝ ધી વોટ. તો મિત્રો આપણને ખબર હશે કે જે સિમેન્ટની અંદરમાં 4 પ્રકારના બેઝિક કમ્પાઉન્ડ છે. કયા કયા 4 પ્રકારના કમ્પાઉન્ડ છે? તો એક તો છે C3S, C2S, C3A અને લાસ્ટમાં છે C4AF, બરાબર. આ 4 પ્રકારના કમ્પાઉન્ડ છે એક સિમેન્ટની અંદરમાં પ્રેઝન્ટ હોય છે. હવે આ દરેકે દરેક કમ્પાઉન્ડને શું કહેવામાં આવે છે? તો કે બોક્સ કમ્પાઉન્ડ કહેવામાં આવે છે. તો કે જે C3A છે, C3Aનું ફંક્શન શું છે, શું કરે છે સિમેન્ટની અંદરમાં? તો કે એ શું કરશે? તો કે પ્રોવાઈડ વીક રેઝિસ્ટન્સ અગેન્સ્ટ ધ સલ્ફેટ અટેક. સલ્ફેટ અટેક જેટલો પણ થાય છે એની સામે વીક રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરે છે C3A, એટલે કે ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ. બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર હાઈ હીટ ઇવોલ્યુશન. હાઈ હીટ ઇવોલ્યુશનનો મતલબ થશે હાઈ હીટ ઓફ હાઇડ્રેશન, વધારે પડતી હીટ ઓફ હાઇડ્રેશન છે જનરેટ કરશે C3A. બીજી એક વસ્તુ છે, ઇટ ઇઝ અ કેરેક્ટરિસ્ટિક ઇઝ ફાસ્ટ રિએક્ટિંગ વિથ વોટર. જેવું પણ વોટર છે સિમેન્ટમાં એડ કરશું તરત જ એ રિએક્ટ કરવા માંડશે C3A. એટલા માટે જે રાઇટ આન્સર છે મિત્રો ડી ઓલ ઓફ ધી એબોવ. હવે આપણે થોડાક વધારે ફંક્શન જોઈએ આપણે C3Aના. તો કે લીડ ટુ ઇમિડિયેટ સ્ટિફનિંગ ઓફ પેસ્ટ એન્ડ ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ અ ફોલસેટ. અગત્યનો મિત્રો ટર્મ છે ફોલસેટ. એટલે કે જ્યારે પણ આપણે વોટરને સિમેન્ટમાં એડ કરીએ છીએ ત્યારે શું થશે? તો કે ઇમિડિયેટલી સ્ટિફનિંગ થઈ જાય, એટલે પેસ્ટ છે મિત્રો સેટિંગ થવા માંડે અથવા તો હાર્ડ થવા માંડે પી મેચ્યોરલી, એવી પ્રોસેસને કહેવામાં આવે છે ફોલસેટ, બરાબર. બીજા શબ્દોમાં કહીએ તો કે પ્રી મેચ્યોર હાર્ડનિંગ એને આપણે કહીએ છીએ ફોલસેટ. અને એને છે વધારે પ્રોડ્યુસ કરે છે કોણ? તો કે C3A કમ્પાઉન્ડ, બરાબર. હવે ટુ પ્રિવેન્ટ ફોલસેટ એડેડ જીપ્સમ 2-3% એટ ધ ટાઈમ ઓફ ગ્રાઇન્ડિંગ. એટલે ગ્રાઇન્ડિંગના સમયે 2-3% મિત્રો જીપ્સમ એડ કરવામાં આવે છે સિમેન્ટની અંદરમાં,
જેથી કરીને જે પ્રીમેચ્યોર જે હાર્ડનિંગ છે એને આપણે રોકી શકાય, બરાબર, એટલે કે ફોલ સેટને આપણે રોકી શકાય. હવે મિત્રો આગળ આપણે વાત કરી હતી કે 3-5% છે એ જીપ્સમ યુઝ થાય છે કેના માટે, તો કે મેન્યુફેક્ચરિંગ માટે. પરંતુ ખાસ ધ્યાનમાં રાખજો, 2-3% જીપ્સમ યુઝ થાય છે ફોલ સેટને રોકવા માટે, એટલે કે પ્રીમેચ્યોર હાર્ડનિંગને પ્રિવેન્ટ કરવા માટે આપણે જીપ્સમ યુઝ થાય છે સિમેન્ટની અંદરમાં. આટલી વસ્તુ ખ્યાલ આવશે. બીજી એક વસ્તુ અગત્યની છે, રિસ્પોન્સિબલ ફોર ઇનિશિયલ સેટિંગ ટાઈમ. ઇનિશિયલ સેટિંગ ટાઈમ છે મિત્રો, એના માટે રિસ્પોન્સિબલ છે કયો કમ્પાઉન્ડ, તો કે C3A. અને જે આ પ્રોપર્ટીઝ છે મિત્રો એ ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટની એ અનડિઝાયરેબલ પ્રોપર્ટીઝ ધરાવે છે અને કોઈપણ પ્રકારનો સ્ટ્રેન્થ છે કન્ટ્રીબ્યુટ કરતું નથી. તો આ બધી વસ્તુ મિત્રો C3A સંદર્ભમાં યાદ હોવી જોઈએ. હવે આપણે બોક્સ કમ્પાઉન્ડની વાત કરીએ છીએ તો બીજા કમ્પાઉન્ડ વિશે પણ આપણે માહિતી લઈએ, જેમાં C3S છે મિત્રો સૌથી વધારે કન્ટેન હશે સિમેન્ટની અંદર, જેને આપણે કહીએ છીએ ટ્રાયકેલ્શિયમ સિલિકેટ. બરાબર, ટ્રાયકેલ્શિયમ સિલિકેટ છે મિત્રો કેના માટે રિસ્પોન્સિબલ છે, તો કે અર્લી સ્ટ્રેન્થ માટે. જે શરૂઆતની જે 7 દિવસની જે સ્ટ્રેન્થ છે મિત્રો કોના કારણે આવે છે, તો કે શરૂઆતની 7 દિવસની સ્ટ્રેન્થ આપણને મળે છે C3S કમ્પાઉન્ડને કારણે. અને સૌથી વધારે જો કોઈ હીટ ઓફ હાઇડ્રેશન સૌથી જનરેટ કરતું હોય એ છે C3S. પરંતુ ખાસ યાદ રાખજો, સૌથી પહેલાં આવશે C3A અને પછી મિત્રો જનરેટ કરશે C3S, બરાબર. અને જે C3S છે એ બેટર છે ફોર કોલ્ડ વેધર કન્ડિશનમાં, એટલે કોલ્ડ વેધર જો કોન્ક્રિટિંગ કરવું હોય એવા કેસની અંદરમાં C3S સૌથી વધારે પ્રમાણમાં હોય એવી સિમેન્ટ આપણે ચૂઝ કરવી પડશે. અગત્યની બીજી આપણે વાત કરીએ C2S વિશે. C2Sને કયા રાસાયણિક નામથી ઓળખવામાં આવે છે, તો કે ડાયકેલ્શિયમ સિલિકેટ વડે. એટલે કે જે 7 દિવસ પછીની જે સ્ટ્રેન્થ છે, બરાબર, એ 7 દિવસ પછીની સ્ટ્રેન્થ પ્રોવાઈડ કોણ કરે છે, તો કે ડાયકેલ્શિયમ સિલિકેટ. શરૂઆતના 7 દિવસ તો કે C3S, પરંતુ 7 દિવસ પછીની જે સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે છે એ C2S. એટલા માટે કહી શકાય છે કે C2S છે એ અલ્ટિમેટ સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે છે. અલ્ટિમેટ સ્ટ્રેન્થ કોણ પ્રોવાઈડ કરે છે, કયો કમ્પાઉન્ડ પ્રોવાઈડ કરે છે, તો કે C2S. એટલા માટે આપણે કહી શકાય છે બીજું કે લેટર સ્ટ્રેન્થ માટે રિસ્પોન્સિબલ છે. હવે તમે વસ્તુ ખાસ સમજો કે 7 દિવસ થઈ ગયા પછી જો કોઈ કમ્પાઉન્ડ સ્ટ્રેન્થ આપતો હોય તો અલ્ટિમેટલી શું કરશે, તો કે એ ઓછી જ હીટ ઓફ હાઇડ્રેશન છે એ પ્રોડ્યુસ કરશે. કેમ કે હીટ ઓફ હાઇડ્રેશન સૌથી વધારે ક્યારે જોવા મળશે, કે જ્યારે આપણે વોટરને સિમેન્ટમાં એડ કરીએ છીએ ત્યારે. 7 દિવસ પછી તો એટલું પ્રકારની હીટ ઓફ હાઇડ્રેશન જોવા મળશે નહીં. એટલે પ્રેક્ટિકલી આપણે વિચારીએ તો C2S છે સૌથી ઓછી છે હીટ ઓફ હાઇડ્રેશન પ્રોડ્યુસ કરશે દરેકે દરેક કમ્પાઉન્ડની અંદર. આગળ આપણે વાત કરીએ ફોર્થ કમ્પાઉન્ડની વાત કરીએ તો C4AF. રાસાયણિક નામ ખાસ મિત્રો યાદ રાખવાનું છે તમારે, ટેટ્રા કેલ્શિયમ એલ્યુમિનોફેરેટ, જેને આપણે કહીએ છીએ C4AF. બરાબર, શેના માટે જવાબદાર છે, તો કે હાઇડ્રેટ રેપિડલી, સૌથી ઝડપથી હાઇડ્રેટ થઈ જશે. અને આ પણ મિત્રો C3Aની જેમ કન્ટ્રીબ્યુટ નથી કરતું સ્ટ્રેન્થને, અને સૌથી વધારે રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરશે સલ્ફેટ અટેકમાં. કોના કરતાં વધારે, તો કે C3A. C3A પણ મિત્રો જે સલ્ફેટ અટેકને છે એને રેઝિસ્ટન્સ કરે છે, પરંતુ એના કરતાં પણ વધારે જો કોઈ કમ્પાઉન્ડ હોય કે જે સલ્ફેટ અટેકને રેઝિસ્ટ કરી શકે એવા કમ્પાઉન્ડનું નામ છે C3AF. આટલી વસ્તુ મિત્રો ખાસ ધ્યાનમાં આવશે. તો આપણે આગળ વધીએ. હવે આગળ વધીએ પહેલાં આપણે બોક્સ કમ્પાઉન્ડ છે એના પર્સેન્ટેજ કેટલા પર્સેન્ટેજ છે, એ બોક્સ કમ્પાઉન્ડ સિમેન્ટની અંદર હોય છે એ પણ આપણે ખબર હોવી જોઈએ. તમારા મિત્રો કેટલી વસ્તુ પરીક્ષા માટે યાદ રાખવાની છે, એક તો પર્સેન્ટેજ, એના એબ્રિવેશન ફોર્મ્યુલા અને તેનું કમ્પાઉન્ડનું નામ. તમારે જેના ફોર્મ્યુલા છે રાસાયણિક એ તમે યાદ નહીં રાખો તો પણ ચાલશે, પરંતુ યાદ રાખી શકો તો સારામાં સારું. ફરીથી તમને કહું છું, ટ્રાયકેલ્શિયમ સિલિકેટ C3S તરીકે કેટલા પર્સન્ટેજ અવેલેબલ હશે, તો કે 25-50%. ડાયકેલ્શિયમ સિલિકેટ C2S કેટલા પર્સન્ટેજ હશે, તો કે 20-45%. તેવી જ રીતે ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટ 5-12% હશે. રાસાયણિક નામ છે મિત્રો એબ્રેવેશન આપણે ઓળખીએ છીએ C3A વડે. ટેટ્રાકેલ્શિયમ એલ્યુમિનોફેરિટ એને આપણે ઓળખીએ છીએ C4AF અને એ પણ 6-12%. આ બધા જ પ્રપોર્શન છે પર્સન્ટેજ છે મિત્રો એપ્રોક્સિમેટ છે, એટલે ખાસ યાદ રાખજો આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર એક્ઝામમાં જોવા મળી શકે છે. હવે એક્ઝામમાં પૂછે 26-52% છે કયો કમ્પાઉન્ડ છે પર્સન્ટેજ ધરાવતો હશે, તો ખ્યાલ આવી જ જવો જો કે C3S ની વાત કરે છે, બરાબર, એટલે કે થોડોક પ્રકારનો
એપ્રોક્સિમેટ આપણે આન્સર અથવા તો પર્સન્ટેજ જોઈ શકાય છે. આમ ક્વેશ્ચન નંબર 4 સૌથી અગત્યનો પ્રશ્ન છે, સમજવા જેવો. શું છે ક્વેશ્ચન નંબર 5 ની અંદરમાં? તો કે કન્સ્ટિટ્યુએન્ટ ઓફ કમ્પાઉન્ડ ઓફ સિમેન્ટ ઇન અ ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ રેટ ઓફ હાઇડ્રેશન, એટલે કે સૌથી જો વધારે હીટ ઓફ હાઇડ્રેશન પ્રોડ્યુસ કરતો હશે ત્યાંથી લઈને આપણે સૌથી ઓછી હીટ ઓફ હાઇડ્રેશન પ્રોડ્યુસ કરતો હશે એ ઓર્ડરમાં જવાનું છે. તો હમણાં આપણે આગળ વાત કરીએ મુજબ કે સૌથી વધારે કોણ હીટ ઓફ હાઇડ્રેશન પ્રોડ્યુસ કરશે, તો કે C3A, તેના પછી આવશે મિત્રો C3S, અને તેના પણ પછી આવશે C3AF, અને લાસ્ટમાં આવશે મિત્રો C2S. આ ઓર્ડર તમને ખબર હોવી જ જોઈએ, એક્ઝામ માટે ખૂબ જ અગત્યની છે, કે સૌથી વધારે હીટ ઓફ હાઇડ્રેશન C3A, એટલે કે ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનો, ત્યારબાદ છે ટ્રાયકેલ્શિયમ સિલિકેટ, ટેટ્રા C4AF, ટેટ્રા કેલ્શિયમ એલ્યુમિનો ફેરિટ, અને લાસ્ટમાં આવશે ડાયકેલ્શિયમ સિલિકેટ. હવે ઘણી બધી બુક્સની અંદરમાં તમને જોવા મળશે કે સૌથી વધારે જો હીટ ઓફ હાઇડ્રેશન પ્રોડ્યુસ કરતું હોય એવું કમ્પાઉન્ડ નામ છે C3S. પરંતુ ખાસ ધ્યાનમાં રાખો કે ઇનિશિયલ સેટિંગ ટાઈમ કોણ આપે છે, રિસ્પોન્સિબલ કોણ છે ઇનિશિયલ સેટિંગ ટાઈમ માટે? તો કે C3A છે. અને C3A જ જો ઇનિશિયલ સેટિંગ ટાઈમ વધારતું હોય તો એ પણ હીટ ઓફ હાઇડ્રેશન અલ્ટિમેટલી વધારે આપશે. એટલા માટે પ્રેક્ટિકલી આપણે વિચારીએ તો C3A છે એ આપણો રાઇટ આન્સર થવો જોઈએ. પરંતુ જો તમને C3A ના આપે તો સૌથી પહેલી પ્રાયોરિટી કોને આપવાનું થશે? તો કે C3S ને. આટલી વસ્તુ તમને ખાસ ખબર હોવી જોઈએ. આગળ આપણે વાત કરીએ, વેન ઇઝ અ વોટર ઇઝ એડેડ ટુ ધ સિમેન્ટ શું થશે? તો સૌથી પહેલાં થશે મિત્રો હીટ છે જનરેટ થશે, અને પછી કેમિકલ રિએક્શન સ્ટાર્ટ થશે. જો ઓક્સિજનમાં તમને હીટ પ્લસ કેમિકલ રિએક્શન બંને આપેલું હોય તો આ જ ઓપ્શન તમારે ટિક કરવાનો છે. પરંતુ જો બંને અલગ અલગ ફોર્મમાં આપ્યું હશે તો પહેલી પ્રાયોરિટી આપવાની તમારે હીટને, એટલે કે હીટ જનરેટ થશે પછી જ કેમિકલ રિએક્શન છે ટેક પ્લેસ થશે, બરાબર? એટલા માટે રાઇટ આન્સર છે મિત્રો C. આગળનો આપણો C3 જે ક્વેશ્ચન નંબર 5 છે એનો આપણે રાઇટ આન્સર આપણે જોઈતા જ ભૂલી ગયા હતા, એટલા માટે ફરીથી તમને કહું છું કે સૌથી પ્રમાણે કયું હશે? તો કે C3A, C3S અને લાસ્ટમાં છે C2S, એટલા માટે રાઇટ આન્સર છે C. ફરીથી આપણે ક્વેશ્ચન નંબર 7 તરફ આગળ વધીએ. ઇન એક્ઝેક્સ ઓફ ફ્રી લાઇમ ઇન અ પોર્ટલેન્ડ સિમેન્ટ ઇઝ ધી વોટ? હવે જો પોર્ટલેન્ડ સિમેન્ટની અંદરમાં ફ્રી લાઇમનું પ્રમાણ વધી જશે તો શું થશે? સૌથી અગત્યની વસ્તુ, તો કે સિમેન્ટને મિત્રો અનસાઉન્ડનેસ બનાવી નાખશે, કોઝ ડ્યુ ટુ ધ અનસાઉન્ડનેસ ઇન ધ પ્રોડક્ટ, એટલે રાઇટ આન્સર થશે C. હવે પ્રશ્ન થાય કે અનસાઉન્ડનેસ કોને કહેવાય? હવે ખાસ મિત્રો યાદ રાખો કે જે સિમેન્ટ છે એ ડિસઇન્ટિગ્રેટ થઈ જાય, ડિફોર્મેશન થઈ જાય અથવા તો એક્સપાન થઈ જાય, બરાબર, છૂટી પડી જાય. તો આ છૂટી પડવાની જે ઘટના છે એ પ્રોસેસને શું કહેવાય? તો કે અનસાઉન્ડનેસ. તો જો ફ્રી લાઇમનું પ્રમાણ વધી જશે તો અલ્ટિમેટલી શું થશે? તો કે સિમેન્ટ છે એ ડિસઇન્ટિગ્રેટ થઈ જશે, એક્સપાન થઈ જશે, અને સ્ટ્રેન્થ છે મિત્રો સિમેન્ટની એ પણ ઘટી જશે. એટલા માટે ફ્રી લાઇમ છે મિત્રો એનું વધારે પડતું પ્રમાણ જરૂરી નથી, એ જેટલું ઓછું હોય અથવા તો જેટલા પ્રમાણમાં હોય એટલા જ પ્રમાણમાં જરૂરી છે. કેટલા પ્રમાણમાં લાઇમ જરૂરી છે? તો કે સિમેન્ટની અંદરમાં 60-67% છે. આગળ આપણે કમ્પોઝિશન જોવાના જ છીએ, પરંતુ અત્યારે એટલું યાદ રાખો કે લાઇમનું પ્રમાણ કેટલું હોવું જોઈએ સિમેન્ટમાં? 60-67% હોવું જોઈએ. જો 60-67% કરતાં વધી જશે તો એવા કેસની અંદરમાં સિમેન્ટ કેવી થશે? અનસાઉન્ડનેસ થઈ જશે, એટલે કે એક્સપાન થવા માંડશે, સ્ટ્રેન્થ છે ઘટવા માંડશે, બરાબર? એટલે કે કોઈ પ્રકારની સ્ટ્રેન્થ છે ઇન્ક્રીઝ નહીં કરે, પરંતુ શું કરશે? ડિક્રીઝ કરશે, એટલે કે આ ઓપ્શન પણ ખોટો છે, બરાબર? અને ક્વોલિટી છે સિમેન્ટની એ પણ શું કરશે? તો કે ખરાબ કરશે, ઇમ્પ્રૂવ જરાય નહીં કરે. હવે આપણે આ ક્વેશ્ચન નંબર 8 તરફ આગળ વધીએ. તો ક્વેશ્ચન્સ છે, ઇન ધ એર પરમેબિલિટી ટેસ્ટ ઓફ સિમેન્ટ ધ સ્પેસિફિક સરફેસ ઇઝ ઓર્ડર ઓફ ધી વોટ? તો પહેલાં તો ખબર પડી જ જવી જોઈએ કયા ટોપિકમાંથી ક્વેશ્ચન્સ નીકળેલો છે. તો કે ટેસ્ટ ઓન સિમેન્ટમાંથી ક્વેશ્ચન્સ છે, સાથે એ પણ ખબર હોવી જોઈએ ને કે એર પરમેબિલિટી ટેસ્ટ છે શેના માટે પરફોર્મ થાય છે. તો પહેલાં તો એ જાણીએ કે એર પરમેબિલિટી ટેસ્ટ છે મિત્રો એ શેના માટે પરફોર્મ થાય છે? ટુ ડિટર્મિનેશન ઓફ ફાઇનેસ ઓફ સિમેન્ટ, કેટલી ફાઇન છે સિમેન્ટ એ ફાઇન કરવા માટે આપણે એર પરમેબિલિટી ટેસ્ટનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ કેના સ્વરૂપમાં? બાય ધ સ્પેસિફિક સરફેસ. અને કેના વડે એક્સપ્રેસ કરવામાં આવે છે? તો કે ટોટલ સરફેસ એરિયા ઇન અ સેન્ટીમીટર સ્ક્વેર બાય ગ્રામની અંદરમાં, એટલે કે સેન્ટીમીટર સ્ક્વેર બાય ગ્રામ છે કોનો યુનિટ છે? તો કે સ્પેસિફિક સરફેસનો.
સ્પેસિફિક સરફેસને આપણે સ્ક્વેર એમએમ બાય ગ્રામ વડે પણ દર્શાવી શકાય છે અને સ્ક્વેર સેન્ટીમીટર બાય ગ્રામ વડે પણ દર્શાવી શકાય છે. હવે મિત્રો આપણે જે એર પરમિટિવિટી ટેસ્ટ છે એ સ્પેસિફિક સરફેસ કેટલાથી કેટલા સુધી છે હોય છે તો આપણે ખાસ ધ્યાનમાં રાખવું પડશે કે જે 225 થી લઈને 350 સુધી મિત્રો મીટર સ્ક્વેર બાય કેજીમાં આપણે સ્પેસિફિક સરફેસ છે એ આપણે જોવા મળે છે સિમેન્ટની. એટલા મારે રાઈટ આન્સર થશે ડી. પરંતુ ખાસ મિત્રો આ જે મીટર સ્ક્વેર બાય કેજીમાં છે પરંતુ ક્વેશ્ચન્સ છે એ સેમ આપેલા છે ઓપ્શન બધા, તો કે એમએમ સ્ક્વેર બાય ગ્રામની અંદરમાં. તો આપણને યુનિટ કન્વર્ઝેશન પણ ખાસ ખબર હોવી જોઈએ કે એક કે એમએમ મીટર સ્ક્વેર બાય કેજી બરાબર કેટલા એમએમ સ્ક્વેર બાય ગ્રામ થશે. તો ખાસ મિત્રો યાદ રાખજો કે 1000 એમએમ સ્ક્વેર બાય ગ્રામ થશે. એટલા માટે આપણે 225 ને 1000 વડે મલ્ટીપ્લાય કરીએ તો કેટલા થશે, તો કે 225,000 થી લઈને 350,000 એટલે કે 350,000. આ રીતે તમે કંઈક છે એ તમને યુનિટ કન્વર્ઝેશન ખ્યાલ હશે તો આવા પ્રકારના ક્વેશ્ચન તમે ઇઝીલી યાદ રાખી શકશો. પરંતુ સ્ટાન્ડર્ડ યુનિટ કયો છે મિત્રો, તો કે સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ બરાબર. હવે જો સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામમાં ઓપ્શન આપ્યા હોય તો એ પણ યુનિટ કન્વર્ઝેશન આપણને ખ્યાલ હોવો જોઈએ, તો કે એક મીટર સ્ક્વેર બાય કેજી બરાબર કેટલા સેન્ટીમીટર સ્ક્વેર બાય ગ્રામ થશે. તો યાદ રાખો 10 બરાબર. એટલે કે જો સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામમાં ઓપ્શન આપ્યા હોય તો કેટલો થશે, 2250 થી લઈને 3500 આટલી વસ્તુ થશે મિત્રો સ્પેસિફિક સરફેસમાં. હવે અલગ અલગ સિમેન્ટની આપણે વાત કરીએ તો કે જો ઓપીસી એટલે કે ઓર્ડિનરી પોર્ટલેન સિમેન્ટ અને જે સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ છે એના માટે સ્પેસિફિક સરફેસ એરિયા કેટલો હશે, તો કે 225 મીટર સ્ક્વેર પર કેજી. ખાસ ધ્યાનમાં રાખજો મીટર સ્ક્વેર પર કેજી. અને પીપીસી હોય એટલે કે પોર્ટલેન્ડ પોઝોલોના સિમેન્ટ હોય તો એવા કેસમાં થશે તમારો 300 સ્પેસિફિક સરફેસ એરિયા. જો હવે રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ હોય તો એના માટે 325 અને જો લો હીટ સિમેન્ટ હોય એના માટે આવશે 320. એટલે કે 225 થી લઈને 320 અથવા 350 સુધીની જો લિમિટ છે એ એર પરમિબિલિટી ટેસ્ટની છે. એટલે કે આટલી વસ્તુ તમને ખાસ મિત્રો ખબર હોવી જોઈએ. ફાઇનેસ ઓફ સિમેન્ટની આપણે વાત કરીએ છીએ તો આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે ફાઇનેસ ઓફ સિમેન્ટ માટે બીજા કયા ટેસ્ટ છે એ પરફોર્મ થાય છે. તો એવા જ એક પ્રકારનો ટેસ્ટનું નામ છે જેનું નામ છે સીયુ ટેસ્ટ. હવે મિત્રો જે આ સીયુ ટેસ્ટ છે આ ટેસ્ટની અંદરમાં પણ જે ફાઇનેસ ઓફ સિમેન્ટ છે એ ડિટર્માઇન કરવામાં આવે છે. તો એના અમુક ક્રાઇટેરિયા છે એના વિશે આપણે જાણીએ કે સીયુ ટેસ્ટની અંદરમાં આપણે 100 ગ્રામ છે એ સિમેન્ટ લઈએ છીએ. આ 100 ગ્રામ સિમેન્ટને કયા નંબરની સીયુમાંથી પસાર કરીએ છીએ, તો કે નંબર 9 નંબરની જે સીયુ છે એ સીયુમાંથી આપણે પસાર કરીએ છીએ. અથવા તો સાઇઝ પૂછવામાં આવે તો 90 માઇક્રોનની સીયુમાંથી આપણે સિમેન્ટને પસાર કરીએ છીએ. અને જે પસાર થયેલી જે રેસિડ્યુઅલ સોઇલ છે બરાબર, જે રેસિડ્યુઅલ સોઇલ છે એ 10% વધારે તમારી ના હોવી જોઈએ. તો આ તમારે 3 વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જે સીયુ ટેસ્ટ છે સેના માટે પરફોર્મ થાય છે, તો કે ફાઇનેસ ઓફ ટેસ્ટ માટે, ફાઇનેસ ઓફ સિમેન્ટ માટે. બીજી વસ્તુ કયા નંબરની સીયુ વપરાય છે, તો કે 9 નંબરની. અને કયા સાઇઝની, તો કે 90 માઇક્રોનની. અને જે પસાર થયેલી રેસિડ્યુઅલ સોઇલ છે અથવા સિમેન્ટ છે એ કેટલા પર્સેન્ટેજથી વધારે ના હોવી જોઈએ, તો કે 10% વધારે ના હોવી જોઈએ. હવે અમુક આપણે ફિક્ચ્યુઅલ ડેટાની વાત કરીએ સાથે, તો કે જે સ્પેસિફિક સરફેસ એરિયા છે એ શું કરશે, જો એ વધારે હશે તો એવા કેસમાં આપણને જે સ્ટ્રેન્થ છે જલ્દી મળશે, પરંતુ અલ્ટિમેટ સ્ટ્રેન્થ છે એમાં કાંઈ ફરક પડશે નહીં. બીજી એક વસ્તુ ખાસ, તો કે જે હાઈ જો સરફેસ એરિયા હશે તો એવા કેસની અંદરમાં પણ શ્રિંકેજ અને ક્રેકિંગ છે સૌથી વધારે જોવા મળશે. આ પણ વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ. બીજી વસ્તુ, તો કે ફાઇનેસ ઓફ સિમેન્ટ છે મિત્રો, આ ફાઇનેસ ઓફ સિમેન્ટ વધશે ક્યારે, તો કે જે શ્રિંકેજ અને ક્રેકિંગ છે એ કોના કરતાં વધારે હશે, તો કે કોર્સ સિમેન્ટ કરતાં. જો કોર્સ સિમેન્ટ છે એના કરતાં ફાઇન સિમેન્ટ છે એમાં શ્રિંકેજ અને ક્રેકિંગ સૌથી વધારે જોવા મળશે. અને જે ફાઇન સિમેન્ટની અંદરમાં પણ આપણને હીટ ઓફ હાઇડ્રેશન છે અથવા તો જે રેટ ઓફ હાઇડ્રેશન છે, હાર્ડનિંગ છે, એ કોર્સ સેન્ડ અથવા કોર્સ સિમેન્ટ કરતાં પણ વધારે જોવા મળશે. અને જે હીટ ઇવોલ્યુશન એટલે કે હીટ ઓફ હાઇડ્રેશન છે એ પણ જે સિમેન્ટ છે કોર્સ સિમેન્ટ એના કરતાં ઓછી જોવા મળશે, પરંતુ રેડ કેવો હશે, સૌથી વધારે હશે. તો આટલી અમુક વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ક્વેશ્ચન નંબર 9 શું કહે છે, ધ ફિલ્ડ ટેસ્ટ ફોર અ ક્વોલિટી ઓફ સિમેન્ટ
Considering putting a small quantity of cement in a bucket containing water, a good quality cement will be devoured. તો મિત્રો ખાસ તમને ખબર હોવી જોઈએ કે જે સિમેન્ટ છે એ સિમેન્ટને આપણે કોઈ બકેટ ભરેલા પાણી ભરેલા જે બકેટની અંદર નાખશું તો સિમેન્ટ શું કરશે તો જો સારી ક્વોલિટીની જો સિમેન્ટ હશે તો એવા કેસની અંદરમાં સિમેન્ટ છે એ ફ્લોટ કરવા માંડશે અમુક પર્સન્ટેજ છે ફ્લોટ કરશે પછી એ ડિસોલ્વ થશે બરાબર એટલે જો સારી ક્વોલિટી હોય તો ફ્લોટ થવું જરૂરી છે પરંતુ એ વસ્તુ પણ સાથે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે સિમેન્ટની જે સ્પેસિફિક ગ્રેવિટી કેટલી છે તો કે 3.15 જેટલી બરાબર અને વોટરની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી છે તો કે 1 જેટલી હવે જેની સ્પેસિફિક ગ્રેવિટી વધારે હશે તો એ વધારે ડિસોલ્વ થશે એટલે કે ઝડપથી જમીન ઉપર ઝડપથી બેસી જશે તો પરંતુ જો સારી ક્વોલિટીની જો સિમેન્ટ હશે એવા કેસમાં થોડુંક ફ્લોટ થવું પણ જરૂરી છે એટલા માટે રાઈટ આન્સર છે બી આગળ આપણે વાત કરીએ તો સિમેન્ટ યુઝ ઇન અ કન્સ્ટ્રક્શન ઓફ અ ડોક એન્ડ અ હાર્બર ઇઝ ધી વોટ એટલે કે ડોક્સ અને હાર્બર માટે કયા પ્રકારની જે સિમેન્ટ યુઝ થાય છે મિત્રો તો ખાસ ધ્યાનમાં રાખો કયા ટોપિકમાંથી ક્વેશ્ચન નીકળો છે તો કે ટાઈપ ઓફ સિમેન્ટમાંથી બધા જ ટોપિક મેં અહીંયા કવર કર્યા છે તો કે ટાઈપ ઓફ સિમેન્ટ છે એમાંથી ક્વેશ્ચન નીકળો છે તો ડોક અને હાર્બર માટે કન્સ્ટ્રક્શન માટે કેવા પ્રકારની સિમેન્ટ યુઝ થશે તો કે સલ્ફેટ રેઝિસ્ટિંગ પોર્ટલેટ સિમેન્ટ તો રાઈટ આન્સર છે મિત્રો ડી હવે આપણે સલ્ફેટ રેઝિસ્ટિંગ જે પોર્ટલેટ સિમેન્ટ છે એ કયા કઈ જગ્યાએ યુઝ થશે એની વાત કરીએ તો કે જે મરીન કન્સ્ટ્રક્શન છે બરાબર સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે ફેબ્રિકેશન ઓફ આરસીસી પાઇપ છે ફાઉન્ડેશન એન્ડ બેઝમેન્ટની અંદરમાં પણ યુઝ થશે પણ જ્યાં સોઇલ છે સૌથી વધારે રેઝિસ્ટિંગ અથવા તો જે ઇન્ફેક્ટેડ હશે સલ્ફેટથી સલ્ફેટથી જ્યાં સૌથી વધારે સોઇલ અફેક્ટેડ હશે એવા કેસની અંદરમાં પણ સલ્ફેટ રેઝિસ્ટિંગ પોર્ટલેન સિમેન્ટ આપણે યુઝ થશે અને સૌથી વધારે તો કે કેમિકલ ફેક્ટરીની અંદરમાં પણ આપણે સલ્ફેટ રેઝિસ્ટિંગ જે પોર્ટલેન સિમેન્ટ છે એનો યુઝ કરી શકીએ છીએ તો આ સિમેન્ટ વિશે આપણે 3-4 વસ્તુ ખાસ યાદ રાખવાની છે કેમ કે કઈ સિમેન્ટ ક્યાં યુઝ થાય છે એ સૌથી વધારે એક્ઝામમાં પૂછાય છે હવે આપણે વાત કરીએ લો હીટ સિમેન્ટની ટાઈપ ઓફ સિમેન્ટની વાત કરીએ છીએ તો અલગ અલગ આપણે સિમેન્ટ જોઈ લઈએ કે જે સિમેન્ટ કઈ જગ્યાએ એનો યુઝ સૌથી વધારે થાય છે તો લો હીટ સિમેન્ટ છે મિત્રો સૌથી વધારે ક્યાં યુઝ થશે તો કે માસ કોન્ક્રીટ કન્સ્ટ્રક્શનમાં બીજું તો કે સલ્ફેટ અટેકથી પ્રોવાઈડ કરવા માટે પણ આપણે લો હીટ સિમેન્ટ વાપરીએ છીએ બીજું તો કે હોટ વેધર કોન્ક્રીટિંગ હોય એવા કેસની અંદરમાં પણ આપણે લો હીટ છે આપણે યુઝ કરીએ છીએ અને જ્યાં C3A અને C3S રિડ્યુસ કરવા હોય અને અલ્ટિમેટ સ્ટ્રેન્થ વધારવી હોય તો એવા કેસની અંદરમાં આપણે લો હીટ સિમેન્ટ યુઝ કરીએ છીએ કેમ કે આપણને ખબર છે કે C3A છે મિત્રો શેના માટે યુઝ થાય છે તો કે ઇનિશિયલ સેટિંગ ટાઈમ માટે બરાબર અને C3S નું પણ કામ શું છે તો કે હીટ વધારશે પરંતુ જો મારે અલ્ટિમેટ સ્ટ્રેન્થ જોતી હોય કોન્ક્રીટની તો એવા કેસની અંદરમાં હું C2S ને વધારીશ બરાબર કેમ કે એ 7 દિવસ પછીની સ્ટ્રેન્થ આપે છે એવા જ એક પ્રકારની બીજી એક સિમેન્ટનું નામ છે પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટ હવે પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટ છે કઈ જગ્યાએ યુઝ થશે તો કે હાઇડ્રોલિક સ્ટ્રક્ચર મરીન કન્સ્ટ્રક્શન ફરીથી તમને કહું છું કે મરીન કન્સ્ટ્રક્શન માટે બીજી કઈ સિમેન્ટ યુઝ થશે તો કે સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ માસ કોન્ક્રીટ અથવા લાઈક ડેમ છે બરાબર બ્રિજ છે પિયર છે રાફ ફાઉન્ડેશન છે એવા કેસની અંદરમાં પણ આપણે પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટને યુઝ કરીએ છીએ બીજી વસ્તુ કે જે સીવર અને જે સીવેજ ડિસ્પોઝલ વર્ક છે એવા કેસની અંદરમાં પણ આપણે પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટ યુઝ કરીએ છીએ હવે જો તમે ખાસ તમે ધ્યાનથી વાંચ્યું હશે તો તમને ખ્યાલ આવશે કે જે પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટ છે એ સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ જેવા જ પ્રકારે જગ્યાએ યુઝ થાય છે એટલે કે બેમાંથી જો કોઈ એક ઓપ્શન આપ્યો હોય તો સલ્ફેટ રેઝિસ્ટન્સ સિમેન્ટને પ્રાયોરિટી આપવાની અને ના આપ્યો હોય તો પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટને ત્યારબાદ આપણે વાત કરીએ રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ તો રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ છે મિત્રો કઈ જગ્યાએ યુઝ થાય છે તો કે પ્રી ફેબ્રિકેટેડ કોન્ક્રીટ કન્સ્ટ્રક્શનની અંદર રોડ રિપેરની અંદરમાં રોડ રિપેર હોય કે બ્રિજ રિપેર હોય તો રિપેરિંગ વર્કની અંદરમાં સૌથી વધારે યુઝ થશે રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ અને કોલ્ડ વેધર કોન્ક્રીટિંગની અંદરમાં પણ રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ અને જો હોટ વેધર પૂછે તો લો હીટ સિમેન્ટ અને જે ફોર્મવર્ક ઝડપથી આપણે રિમૂવ કરવું હોય તો એવા કેસની અંદરમાં પણ આપણે રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ છે એનો સૌથી વધારે યુઝ કરીએ છીએ શું કામ તો કે એની અંદરમાં C3S નું પ્રમાણ સૌથી વધારે હશે C3S શું પ્રોવાઈડ કરશે તો કે જે ઝડપથી 7 દિવસની સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરવામાં આવશે અને હીટ ઓફ હાઇડ્રેશન છે એનું સૌથી વધારે હોય છે એના માટે બરાબર હવે એક અગત્યની બીજી એક સિમેન્ટ જેનું નામ છે ક્વિક સેટિંગ હવે ક્વિક સેટિંગ સિમેન્ટ છે સૌથી વધારે ક્યાં યુઝ થાય છે તો કે અંડર વોટર કન્સ્ટ્રક્શનની અંદર
અને ગ્રાઉટિંગ ઓપરેશનની અંદર. તો મિત્રો જો આટલી વસ્તુ જો તમે ટાઈપ્સ ઓફ સિમેન્ટમાંથી યાદ રાખી લેશો તો તમને જરા પણ પ્રોબ્લેમ નહીં થાય, કેમ કે કઈ સિમેન્ટ કઈ જગ્યાએ યુઝ થાય છે સૌથી વધારે પૂછાતા ક્વેશ્ચન્સ છે. ત્યારબાદ આપણે આગળ વધીએ, 11મો ક્વેશ્ચન છે મિત્રો, ખાસ ધ્યાન જોજો કે હમણાં આપણે ફર્સ્ટ ક્વેશ્ચનમાં આપણે વાત કરી હતી કે કયા પ્રકારના રો મટીરિયલ્સ છે યુઝ થાય છે સિમેન્ટ પ્રોડક્શનમાં. તો મિત્રો આપણે જોયું હતું આર્કેલિશિયસ અને કેલ્ક્રિયસ. તો મિત્રો એ જ તમારે ઓળખવાનું છે કે આર્કેલિશિયસ મટીરિયલ કયું છે અને કેલ્ક્રિયસ મટીરિયલ કયું છે. તો આપણે પ્રશ્ન નંબર 1માં વાત કરીએ મુજબ આર્કેલિશિયસ મટીરિયલ કેવું થશે, તો કે ક્લે કન્ટેનર છે, એલ્યુમિનિયમ જેની અંદરમાં હશે, જેને આપણે કહીએ છીએ Al2O3, એલ્યુમિનિયમ ઓક્સાઇડ. સિલિશિયસ મટીરિયલ કોને કહેવામાં આવશે, કે જેની અંદરમાં સેન્ડનું પ્રમાણ વધારે હશે, સિલિકાનું પ્રમાણ વધારે હશે, જેને આપણે ઓળખીએ છીએ SiO2 તરીકે, બરાબર, સિલિકેટ ઓક્સાઇડ તરીકે. અને કેલ્ક્રિયસ મટીરિયલ છે એ ક્યાં, એ કેવું મટીરિયલ છે, તો કે લાઇમસ્ટોન અથવા લાઇમ, એટલે કે CaO. CaAનો મતલબ શું થશે મિત્રો, તો કે કેલ્શિયમ ઓક્સાઇડ. તો મિત્રો એ કોની સાથે રિલેટેડ થશે, તો કે A3B1 અને C2. તો રાઇટ આન્સર થશે આપણો A. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે મિત્રો લિસ્ટ 1 અને લિસ્ટ 2ને આપણે કમ્પેર કરવાના છે અને કરેક્ટ આન્સર આપણે ફાઇન્ડ કરવાનો છે. તો ધ્યાનથી સમજો શેમાંથી ક્વેશ્ચન નીકળો છે, તો કે કમ્પોઝિશનમાંથી, બરાબર. કમ્પોઝિશન દરેક કમ્પાઉન્ડના આપણને યાદ હોવા જોઈએ. સૌથી વધારે જો સિમેન્ટની અંદરમાં કયો કમ્પોનન્ટ હશે, તો કે લાઇમ હશે. કેટલા પરસેન્ટેજ હશે મિત્રો, તો કે 60 થી લઈને 67% આજુબાજુનું હશે. હવે લાઇમને બીજા કયા નામથી ઓળખાય છે, તો કે કેલ્શિયમ ઓક્સાઇડ. તો તમને આ રીતે પણ ચેન્જ કરીને ક્વેશ્ચન્સ છે પૂછી શકે છે, અથવા તો કેલ્શિયમ ઓક્સાઇડ છે સૌથી વધારે માત્રામાં હશે, તો અહીં આપણે દેખાય છે 65%, બરાબર, 60 થી 67% વચ્ચે આવે છે. એટલે એ થઈ જશે 4, બરાબર. સિલિકા SiO2 કેટલા પ્રમાણમાં હશે, તો કે 20 થી 25%. રાઈટ આન્સર થશે મિત્રો B5. એલ્યુમિનિયમ ઓક્સાઇડ, તો કે આપણે જે ઓર્ડર છે તમને ખ્યાલ જ હોવો જોઈએ, એ જ ઓર્ડરમાં તમે અહીં જોઈ શકાય છે ઓપ્શન છે બધા. કેલ્શિયમ ઓક્સાઇડ છે સૌથી વધારે, એનથી ઓછું હશે સિલિકા, એનથી ઓછું હશે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, એનથી ઓછું હશે ફેરસ ઓક્સાઇડ. ફેરસ ઓક્સાઇડને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ, તો કે આયરન ઓક્સાઇડ તરીકે, બરાબર. આયરન ઓક્સાઇડ એટલે બીજું કાંઈ નહીં, ફેરસ ઓક્સાઇડ અથવા તો Fe2O3. અને સૌથી ઓછા પ્રમાણમાં હશે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ જ તમારા પ્રપોર્શન તમને બધા યાદ હોવા જોઈએ. તો કેલ્શિયમ ઓક્સાઇડ 65%, A4 B5, એલ્યુમિનિયમ ઓક્સાઇડ કેટલા ટકા હશે, તો કે C3, બરાબર, 5% આજુબાજુ, D2 એટલે કે ફેરસ ઓક્સાઇડ હશે 3% આજુબાજુમાં, સૌથી ઓછા ટકા હશે મેગ્નેશિયમ ઓક્સાઇડના, એટલે તમારો રાઈટ આન્સર બનશે A, બરાબર. હવે મેં તમને એમના કીધું એ મુજબ કે આ બધા જ પ્રપોર્શન છે તમને યાદ હોવા જોઈએ, બરાબર. તો તમે શાંતિ વિડીયોને પોઝ કરી એક વખત આ બધા જ કમ્પાઉન્ડના પર્સેન્ટેજ તમે વાંચી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો. પરંતુ આમાંથી સૌથી યાદ રાખવા જેવી, સમજવા જેવી બાબત શું છે, તો જો લાઇમનું પ્રમાણ વધી જશે મિત્રો, એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડનું પ્રમાણ વધશે, તો અલ્ટિમેટલી હમણાં આગળ જોયું તું મુજબ કે સિમેન્ટ શું થશે, તો કે એક્સપાન્ડ થશે, ડિસઇન્ટિગ્રેટ થશે, બરાબર. અને જે સિમેન્ટ છે એને સ્લોલી સેટ કરશે. તો આ જો લાઇમનું પ્રમાણ છે 60 થી 67% વચ્ચે જ હોવું જોઈએ, બરાબર. હવે જો સિલિકાનું પ્રમાણ છે, તો સિલિકાનું પ્રમાણ વધશે તો પણ મિત્રો જે સિમેન્ટ છે એ સ્લોલી સેટ થશે, બરાબર. અને જે એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે Al2O3, જો એનું પ્રમાણ વધશે તો અલ્ટિમેટલી જે સ્ટ્રેન્થ ઓફ સિમેન્ટ છે એ ઘટી જશે. એટલા માટે જે પ્રપોર્શનમાં આપેલા છે એ જ પ્રપોર્શનમાં જો સિમેન્ટ હશે તો એ પ્રોપરલી વર્ક કરશે. આગળ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 13, શું કહે છે, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. કયા ટોપિક પરથી ક્વેશ્ચન છે, તો કે ટેસ્ટમાંથી. ખાસ મિત્રો યાદ રાખજો, ટેસ્ટ ટોપિક ઉપરથી ક્વેશ્ચન નીકળેલો છે કે સાઉન્ડનેસ ઓફ સિમેન્ટ છે એના માટે કયું એપર્ટસ યુઝ થાય છે. તો સાઉન્ડનેસ ઓફ સિમેન્ટ માટે આપણે ખબર છે લી ચેટેલિયર એપર્ટસ યુઝ થાય છે. ઇનિશિયલ સેટિંગ ટાઈમ માટે, તો કે એના માટે વિકટ એપર્ટસ. ફાઇનેસ ઓફ સિમેન્ટ માટે, તો કે સીયુ એનાલિસિસ આપણે ડિટેલ ચર્ચા કરી આગળ. એવી રીતે કન્સિસ્ટન્સી ઓફ સિમેન્ટ છે મિત્રો, એના માટે પણ આપણે વિકેટ એપર્ટસ જ યુઝ કરીએ છીએ. એટલે કે ઇનિશિયલ સેટિંગ ટાઈમ અને કન્સિસ્ટન્સી ઓફ સિમેન્ટ માટે, બંને માટે આપણે વિકેટ એપર્ટસ યુઝ કરીએ છીએ. તો રાઈટ આન્સર શું થશે મિત્રો, તો કે A1 B2 C3 અને D2 આવશે, બરાબર. તો રાઈટ આન્સર થશે આપણો B. આટલી વસ્તુ બરાબર ખ્યાલ આવશે.
અને એક વસ્તુ વધારે યાદ રાખવાની છે કે જે મિકેલ એપર્ટ્રસ છે, મિકેલ એપર્ટ્રસ એના માટે યુઝ થાય છે તો કે ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ સિમેન્ટ માટે. અને જે કન્સિસ્ટન્સી ઓફ સિમેન્ટ છે મિત્રો, કેના કરતાં પહેલાં કરવામાં આવે છે, ઇટ શુડ બી ડન બિફોર ધ સેટિંગ ટાઈમ. એટલે કે સેટિંગ ટાઈમ આપણે ફાઇન કર્યા પહેલાં આપણે કન્સિસ્ટન્સી ઓફ સિમેન્ટ છે એ ફાઇન કરવી જરૂરી છે. તો આ પણ વસ્તુ મિત્રો આપણને યાદ હોવી જોઈએ. તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો. આઈ હોપ કે તમને પસંદ આવ્યો હશે, અને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરો. હવે નેક્સ્ટ લેક્ચર એટલે કે લેક્ચર નંબર 6 ની અંદરમાં આપણે વાત કરીશું જેટલા પણ સિમેન્ટને રિગાર્ડિંગ જે ફેક્ચ્યુઅલ ડેટા છે એ ફેક્ચ્યુઅલ ડેટાને આપણે વન લાઇનર ફોર્મમાં જોવાના છે. તો મિત્રો એક કામ ખાસ તમારે કરવાનું છે કે મેક્સિમમ લોકો આપણી સાથે જોડાય એટલા માટે તમારે જ કામ કરવાનું છે કે વધુ લોકો સાથે શેર કરો. જેટલા પણ લોકો અત્યારે લોકડાઉન પછી જોબ બહુ ઓછી છે એવા કેસની અંદરમાં જે એઈની ભરતી છે ડિપ્લોમા માટે એ ખૂબ જ અગત્યની છે. એટલે કે તૈયારી વ્યવસ્થિત કરે, માત્ર ને માત્ર જો આપણો વિડીયો જોશે તો એના માધ્યમથી પણ જે ઘણા બધા ક્વેશ્ચન્સ અને ક્વેરીઝ છે સોલ્વ કરી શકશે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો નીચે કમેન્ટ બોક્સની અંદરમાં લખીને ખાસ જણાવો અને તમારા અભિપ્રાયો પણ આપો. બરાબર, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.